મારા માં જરાક આપનું સ્વાગત છે આપણી સાથે ઇન્ડિયાબુલ્સ વેન્ચરના ફોરમ પારેખ જોડાઈ ગયા છે ફોરમ ગુડ મોર્નિંગ શું લાગે છે પછી માર્કેટમાં ફોલ કેટલો છે ડાઉનસાઇડ પર જગ્યા કેટલી છે શું બનશે આપનો વેરી ગુડ મોર્નિંગ વિરાજ અગર આપણે જોઈએ તો દેર આર લોટ ઓફ નેગેટિવ ન્યૂઝ ઇન ધ માર્કેટ બધી તરફથી ડોમેસ્ટિક રીતના પણ આપણે જોઈએ તો ટેક્સીસનો ઇશ્યુઝ હજી સોલ્વ નથી થયો અને ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ઇફ વી સી તો યુએસ અને ચાઇનાના પ્રોબ્લેમ્સ એવરી અધર ડે કીપ પોપિંગ અપ એટલે આમાં ખૂબ જ બધી અનસર્ટેનિટીઝ છે અને ઓફકોર્સ આપણા ડોમેસ્ટિકમાં બી દેર આર લોટ ઓફ પ્રોબ્લેમ્સ ઓટો કન્ઝમ્પશન સ્ટોક બધા દેર ઇઝ નો સાઇન મને લાગે છે આ માર્કેટમાં ટેન્શન ડેફિનેટલી જરૂર રહેશે હજી જ્યાં સુધી ગવર્મેન્ટ કંઈક એનો કોન્ક્રીટ સ્ટેપ્સ નહીં લે ત્યાં સુધી તો મને નથી લાગતું કે અત્યારે આમાં ઇન્વેસ્ટ કરવા જેવું છે લેટ સી યુ નો વન મસ્ટ અગર જેની પાસે બી અગર અગ્રેસિવ હાઈ બીટા સ્ટોક છે એ ડેફિનેટલી એક્ઝિટ કરવું જોઈએ અત્યારના લોસ બુક કરી દેવું જોઈએ અને આપણે જોયું છે જે રિઝલ્ટ બી આવ્યા છે ધો રિઝલ્ટ સારા આવ્યા છે પણ ફ્યુચરની કોમેન્ટ્રી એકદમ વીકનિંગ સાઈડ પર છે એ પણ એક પ્રેશર નાખે છે ડાઉનફોલમાં તો મને લાગે છે કે દેર શુડ બી ઓન્લી ટુ સ્ટ્રેટેજી ફર્સ્ટ બુક લોસીસ ઇન ઓલ હાઈ બીટા સ્ટોક્સ અને બીજું હોય તે ખાલી લાઈક ધ ટ્રેડિશનલ નેમ્સ ઓફ બજાજ ને એચડીએફસી ગ્રુપમાં એનો થોડા થોડા કરીને પૈસા એમાં ઇન્વેસ્ટ કરી શકે છે ઓકે વેલા વી બનતો જોવા મળશે ઓવર માર્કેટ સેન્ટિમેન્ટલ તો ખાસ એવું વીક પર તો આપણને જોવા મળ્યું છે અને સેન્ટિમેન્ટને નો જ અસર આપણને એટલો મોટો જોવા મળે છે બીજી બાજુ પોઝિટિવ હતા એમાં જીએસટી કલેક્શન ફરી એકવાર 1 લાખ કરોડને પાર આવતું જોવા મળ્યું છે અને પહેલાના 2 મહિનામાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડથી નીચે હતા એટલે કસે ને કસે એક પોઝિટિવ તો માનવું જ જોઈએ પણ ઓવરઓલ સેન્ટિમેન્ટ જે પ્રેશરમાં છે તેને અસર અહીંયા આપણને બનતો જોવા એક મળી રહ્યો છે ફોરમ અર્નિંગ સિઝનના પણ આપણે વચ્ચે છે ખાસ કરીને તો જે પ્રમાણે અર્નિંગ્સ બેન્કિંગ સેક્ટરના આવ્યા છે શું બી બનશે આપનો ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં કેવા લાગ્યા અર્નિંગ્સ શું બી રાખવું અહીંયા અર્નિંગ્સ એઝ આઈ સેડ લાઈક આપણે જોઈએ તો કોટક બેંક આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી બેંક મિડ કેપમાં આપણે વાત કરી હતી ફેડરલ બેંક આ બધાના અર્નિંગ્સ સારા આવી રહ્યા છે પણ ડેફિનેટલી લોન બુકમાં જે સ્લોડાઉન દેખાઈ રહી છે એટ 4-5 ક્વાર્ટર્સ ડાઉન એ એક્સપેક્ટેડ હતી પણ ડિસ્પાઇટ કન્ઝમ્પશન સ્લોડાઉન જે છે એને અગર આપણે ધ્યાનમાં રાખીએ તો યુ નો ધીસ બેંક છે તો બી સારું પરફોર્મ કરી રહ્યું છે પણ લેટ સી ડેર સ્કોપ્સ ઓફ રિવાઇવલ કારણ કે અત્યારના મોન્સૂન બધે પેન ઇન્ડિયામાં સારી રીતના પડી રહ્યો છે ક્રૂડ પ્રાઇઝિસ આર કમિંગ ડાઉન તો પ્રોબેબલી યુ નો થોડા લોન બુક વી માઇટ સી યુ નો ઇન્ક્રીઝિંગ સો દેટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ બટ આઈ થિંક કે અત્યારના ખાલી જે સારા રિઝલ્ટ આવ્યા છે એમાં જ લાઈક ફોર ધ એચડીએફસી બેંક કોટક બેંક આઈસીઆઈસીઆઈ બેંક એમાં જ ઇન્વેસ્ટ કરવું જોઈએ ડુ નોટ ટ્રાય યોર હેન્ડ્સ ઓન એની મિડકેપ બેંક લાઈક ડીસીબી બેંક મને લાગે છે આરબીએલ બેંક બી કાફી કરેક્ટ થઈ રહ્યો છે અત્યારના પોસ્ટ જે કોશિયસ કોમેન્ટ્રી મેનેજમેન્ટ આઈપી થી તો આરબીએલ બેંક ઇઝ ઓલ્સો વન યુ નો આઈ વુડ રેકમેન્ડ ટુ હેવ સ્ટેગર્ડ ઇન્વેસ્ટમેન્ટ એટ કરન્ટ માર્કેટ પ્રાઇસ ઓકે વેલ આરબીઆઈ બેંક વન ઓફ ધ પ્રેશર ખૂબ જ જોવા મળ્યું છે માત્ર 2 મહિનામાં 716 જે મે મહિનામાં હાઈ બન્યા હતા ત્યાંથી સ્ટોક 52 ના લોસ પર 381 પર આવી ગયો છે ખૂબ જ પ્રેશર જોયું છે 40% કટ આપણને 3 મહિનામાં ઇનફેક્ટ જોવા મળ્યો છે પોતાના હાઈસથી આરબીઆઈ બેંક 40% નીચે આપણને એક કાઉન્ટર આવતો જોવા મળ્યો હતો ફોરમ એક વ્યૂ મને આપ અશોક લેન પર આપો નિયરલી 10% આજે પણ નીચે છે 62 ના લેવલ્સ પર છે શું લાગે છે આપને અહીંયા ખરીદારી કરવી કે હજી પણ સારી ઓપોર્ચ્યુનિટી અશોક લેનમાં એન્ટર થવા માટે મળશે મને લાગે છે સારી ઓપોર્ચ્યુનિટી મળશે બીકોઝ ઓવરઓલ ઓટો સ્પેસ અગર આપણે જોઈએ ડેફિનેટલી વીક સાઈડ પર છે કાલે આપણે નંબર્સ જોયા હતા ફોર ધ મંથ ઓફ યુ નો જુલાઈ અને બધાના નંબર્સ એટલા સારા નથી આવ્યા વિચ વોઝ ડેફિનેટલી એક્સપેક્ટેડ પણ હજી મને લાગે છે નંબર્સ સારા નહીં આવશે બીકોઝ ઇલેક્ટ્રિક વ્હીકલની તરફ જે ગવર્મેન્ટનું પુશ છે ટ્રેડિશનલ વ્હીકલ્સની ઓબ્વિયસલી પ્રોડક્શન કપાસિટી કટ કરવી જ પડશે એઝ અ રિઝલ્ટ આ બધા ઓટો સ્ટોક્સમાં પેઇન ડેફિનેટલી રહેશે તો મને લાગે છે કે વન શુડ કમ્પ્લીટલી અવોઇડ એન્ટાયર ઓટો પાર્ક અને આપણે કાલે જોયું હતું કે બધાના જ નંબર્સ ખરાબ આવ્યા છે પણ બજાજ ઓટો ઇઝ ધ ઓનલી સ્ટોક જેનો એકદમ માર્જિનલ ફોલ હતું તો મને લાગે કરેક્શનમાં
धन्यवाद हमारे सबसे पहले तो वक्त निकालने के लिए. सबसे पहले सर वेरी क्विकली हमारे व्यूअर्स के लिए आप स्टर्लिंग बिजनेस का विल्सन का जो बिजनेस मॉडल है थोड़ा आप ब्रीफ में समझा पाए. તો સ્ટર્લિંગ વિલ્સન એકચ્યુઅલી આખા વર્લ્ડમાં સૌથી લાર્જેસ્ટ સોલર ઈપીસી છે. તે આપણે મેન્યુફેક્ચરિંગ નથી કરતા, આપણે આઈપીપી નથી કરતા, એટલે આપણે પ્લાન્ટ ઓન નથી કરતા, પણ ખાલી ઈપીસી પ્રોજેક્ટ કરીએ છે, એટલે ડિઝાઇન એન્જિનિયરિંગ ને ગ્લોબલ ઈપીસી. તો તે આપણો મેઇન ધંધો છે. સર આપણો જે મેઇન બિઝનેસ છે ખાસ કરીને સોલાર ઈપીસીઝનો અને મેન્ટેનન્સનો અને બીજી અલાઇટ સર્વિસીસનો, સર આપણા માર્જિન્સ કેટલા છે અને આપ એના ઉપર થોડું મને જણાવી શકો. સેકન્ડલી આજે આઈપીઓ પ્રોસીડ જશે સર એનો શું યુટિલાઇઝેશન હશે? જો આ આપણા બિઝનેસમાં શું થાય છે કે આપણી પાસે એક્ચ્યુઅલી ગ્રુપની અંદર 4-5 ઈપીસી બિઝનેસો છે. જે આપણે લિસ્ટ કરવા જઈએ તો ખાલી સોલર ઈપીસી છે. હવે સોલર ઈપીસી એક્ચ્યુઅલી શાહપુજી પાલનજી ગ્રુપ લાસ્ટ 150 યર્સમાં એ પહેલી કંપની આપણે જે લિસ્ટ કરીએ છીએ. હવે સોલર ઈપીસી એવો ધંધો છે કે ફર્સ્ટ ટાઈમ મેં લાઈફમાં જોયો છે કે ઈપીસી ધંધામાં નોર્મલી 20-30% પૈસા લાગે ટર્નઓવરના હિસાબથી તમે ગ્રોથ આવતો રહે વર્કિંગ કેપિટલમાં. વેરી ટ્રુ. અને આ ધંધામાં પૈસા લાગતા જ નથી. યુનો તો આપણે 0 થી અબાઉટ 8,000 કરોડ લાસ્ટ યર ગ્રોથ થયા છે ને હાર્ડલી કઈ બી પૈસા આપણા આ બિઝનેસમાં લાગ્યા છે. તો આપણું રિટર્ન ઓન કેપિટલ, રિટર્ન ઓન ઇક્વિટી આ બિઝનેસમાં એકદમ ફેન્ટાસ્ટિક છે. નોર્મલી માર્જિન્સ આપણા એબિટ માર્જિન્સ અબાઉટ 7-8% એબિટ માર્જિન્સ છે લાસ્ટ 2-3 વર્ષથી. ને આપણું આપણા હિસાબથી નેક્સ્ટ 20-30 વર્ષના હવે દુનિયામાં હ્યુજ સોલર એક્સપેન્શન થાય છે, મેસિવ. ને આપણે વર્લ્ડમાં નંબર 1 છે, નંબર 2, 3, 4, 5 ચાઇનીઝ કંપનીઝો છે. ને નંબર 2 જે ચાઇનીઝ કંપની બી છે આપણા સાઇઝથી અબાઉટ હાફ છે. તો પોટેન્શિયલ ઘણો છે આપણા બિઝનેસના હવે. સર વેરી ટુ, પોટેન્શિયલ ઘણો છે. ફક્ત મારો પ્રશ્ન એક વસ્તુ સમજવા માંગુ, સેલ પ્રોસીડની જે બીજા કંપનીમાં એક ફિક્સ ડિપોઝિટ, મોટી ફિક્સ ડિપોઝિટ છે. તો શું થવાનું છે કે આપણું સેલ પ્રોસીડમાંથી શાહપુજી પાલનજીને મને જે પૈસા મળશે તો સબસ્ટેન્શિયલ પોર્શન ઓફ ધેટ મની આપણે રિટર્ન કરીએ છીએ આપણા સોલર કંપનીને. ને તેની પછી રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન આખું ખલાસ થઈ જશે. એટલે જે બી રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન છે, ઇન્ટરકોર્પોરેટ ડિપોઝિટ છે, ને તેની પછી સોલર કંપનીનું બેલેન્સ શીટ એટલું સ્ટ્રોંગ થશે કે મોસ્ટલી બાય માર્ચ તો આપણું ડેટ ફ્રી બેલેન્સ શીટ થવું જોઈએ. ઓકે સર, હવે એક ફેક્ટર છે કસે ને કસે જે સોલાર પાવરના જે રેટ્સ છે, વેધર સરકારના જે પીપીઓ છે તેના સોલાર રેટ્સ છે તે ખાસા એવા આપણને ઘટતા જોવા મળી રહ્યા છે લાગે છે સર. તો આજે સોલાર આપ જે ઈપીસી કોન્ટ્રાક્ટ લો છો તેમાં માર્જિન 7-8% આગળ જઈને પણ આપણે મળતા રહેશે. કારણ કે જો ઓન ધ કોન્ટ્રારી સોલાર પાવર પ્લાન્ટની કોસ્ટિંગ ઘટી જાય, તેઓને જ અફોર્ડેબલ રેટ્સ, ઇનફેક્ટ તેઓ માટે જ માર્જિન સ્ક્વીઝ થાય, તો આપણે ઇન્ટર્ન આટલા માર્જિન મળશે. જો આપણું તો બિઝનેસ મોડલ જોશે તો અબાઉટ હમણાં 70% આપણા રેવન્યુઝ ઇન્ટરનેશનલ જ્યોગ્રાફીઝમાંથી આવે છે. હવે ઇન્ટરનેશનલ જ્યોગ્રાફી ને ફ્યુચરમાં આપણા હિસાબથી અબાઉટ 80-85% ઇન્ટરનેશનલ માર્કેટ્સમાંથી આવશે. હવે જે માર્કેટ્સમાં આપણે કામ કરીએ છીએ, મિડલ ઇસ્ટ, આફ્રિકા, યુએસએ, ઓસ્ટ્રેલિયા, સાઉથ અમેરિકા, સાઉથ ઇસ્ટ એશિયા, હવે તે બધા માર્કેટ્સમાં આપણે બાય ફાર નંબર 1 છીએ. તો આફ્રિકામાં આપણું માર્કેટ શેર અબાઉટ 36% છે, મિડલ ઇસ્ટમાં અબાઉટ 40% છે. તો ઇન ધ ઇન્ટરનેશનલ માર્કેટ્સ વી બીન ડુઇંગ અ ફેન્ટાસ્ટિક જોબ ને માર્જિન્સ એક્સેલન્ટ છે. ઇન્ડિયાની અંદર માર્જિન્સ ઓકે છે પણ ટર્નઓવર કમ છે, કારણ કે જે આપણો જોબ વેલ્યુ ઇન્ડિયામાં રહે ને ઇન્ટરનેશનલમાં રહે તેમાં ઘણો ફરક છે. ને ખાલી તને એક એક્ઝામ્પલ તમને આપું કે ઇન્ડિયામાં આપણે સપોઝ 3-3.5 કરોડ મેગાવોટમાં પ્લાન્ટ બિલ કરીએ છીએ તો ઇન્ડિયામાં આપણું સેલિંગ પ્રાઇસ ઓફ ઇલેક્ટ્રિસિટી અબાઉટ 2.70 રૂપિયા રહે છે. પણ આબુધાબીમાં જે આપણે હમણાં પ્રોજેક્ટ કમ્પ્લીટ કીધો હમણાં એપ્રિલમાં, એ વર્લ્ડ લાર્જેસ્ટ પ્રોજેક્ટ હતો, 5,000 કરોડનો સિંગલ પ્રોજેક્ટ હતો. ને તેની અંદર આપણું અબાઉટ 5 કરોડ મેગાવોટનું પ્રાઇસ છે મારા ક્લાયન્ટને, ને એનું ઇલેક્ટ્રિસિટી ટેરિફ ખાલી 1.75 રૂપિયા છે. હવે એ 1.75 રૂપિયા
25 સાલ ના વરે વેચે જ ને તેની અંદર બી એ પૈસા બનાવી શકે છે ને આપણે પૈસા બનાવી શકે છે તેથી એટલું લાર્જ સોલર બૂમ આખા દુનિયામાં ચાલે છે હવે ઓકે સર આપનો સોલરમાં ખૂબ જ વાસ્ટ એક્સપિરિયન્સ છે સો બાય એની ચાન્સ આગળ જઈને સ્ટર્લિંગ વિલ્સન વેધર સોલાર પેનલ્સ મેન્યુફેક્ચરિંગ સાઇટ પર જાય અથવા સોલાર સેલ્સ મેન્યુફેક્ચરિંગ સાઇટ પર જાય આવા કોઈ પ્લાન્સ હશે નહીં આપણે મેન્યુફેક્ચરિંગ નથી કરવાના કારણ કે ટેકનોલોજી એટલી ફાસ્ટ ચેન્જ થાય છે આ જોબ ઇઝ કે આપણી પાસે અબાઉટ 140 ડિઝાઇન એન્જિનિયર્સ છે ઇન્ડિયાની અંદર એન્ડ વોટ દે આર ડુઇંગ ઇઝ ડિઝાઇનિંગ પ્લાન્સ વર્લ્ડ વાઇડ તો જે બી નવી ટેકનોલોજી આવે છે તેની સાથે આપણે નોર્મલી કામ કરીએ છીએ ને આપણે મેન્યુફેક્ચરિંગમાં નથી જવાના સેમ વે આપણે આઈપીપી નથી થવાના એટલે પ્લાન્ટના માલિક નથી થવાના આપણે કારણ કે તે મને મારા મીન્સ મારા ક્લાયન્ટની સાથે મને કમ્પીટ નથી કરવું તો તે બિઝનેસ એલકોનો છે ને આપણે ખાલી ઈપીસી કરશું એલકોનો વરે સર ગુટુલો સર ડેફિનેટલી આપનો ફોકસ ખૂબ જ ક્લિયર છે સર હવે સમજવા માંગીશું આપણે જણાવ્યું ખૂબ જ મોટું આપ આગળ જઈને આ બિઝનેસ હજી પણ ગ્રોથ થઈ શકે છે ઇન્ટરનેશનલ જ્યોગ્રાફીઝમાં પણ એક આ કહી શકાય બિઝનેસ મોટો છે સર શું લાગે છે સસ્ટેનેબલ ગ્રોથ રેટ આપ જેવા સોલાર ઈપીસી કંપનીઝ માટે શું રહેશે જો ઇન્ટરનેશનલ માર્કેટમાં મેં હમણાં જે સમજાવ્યું કે લાસ્ટ યર આપણે જે પ્લાન બે મહિના પહેલા પ્લાન કમ્પ્લીટ કીધું તે સિંગલ પ્લાન્ટ 1177 મેગાવોટનું હતું વેરી ટ્રુ ને તેની પહેલા મોટું પ્લાન્ટ હતું ઇન્ડિયાની અંદર અબાઉટ 600 મેગાવોટ હવે જ્યારે આપણે તે પ્લાન્ટ લીધું ત્યારે લોકો બોલતા હતા કે બાપરે એટલું મોટું પ્લાન્ટ કોણ બનાવી શકે હવે હમણાં જે આપણે જેમ વાત કરી આપણે હમણાં બે બીજા પ્લાન્ટ આયા છે કોટ કરવા એક આબુધાબી ફેઝ 2 એક સાઉદી અરેબિયામાં એક બીજું પ્રોજેક્ટ મેં હમણાં કોટ કીધું છે તો આ પ્રોજેક્ટના 2.5 ટાઈમ સાઇઝ છે 2.5 ટાઈમ્સ લાર્જર ધેન ધ લાર્જેસ્ટ પ્લાન્ટ ઇન ધ વર્લ્ડ જસ્ટ બિલ્ટ તો શું થાય છે કે હમણાં આપણે લાસ્ટ યર આપણે કોટ કીધું અબાઉટ 4.5 બિલિયન ડોલર્સ વર્લ્ડ વાઇડ તો મેબી અબાઉટ 30,000 કરોડ ને આ વર્ષમાં આપણે અબાઉટ 15 બિલિયન ડોલર કોટ કરીએ છીએ વર્લ્ડ માર્કેટમાં એટલે 1,00,000 કરોડનું આપણે માર્કેટમાં કોટેશન કરીએ છીએ એટલે તો માર્કેટ ઇઝ રાઇઝિંગ બાય 20% અ યર ઇટ્સ અ હ્યુજ માર્કેટ ગ્લોબલી ઓકે કુરશીત સર આપસે આજે એટલી ચર્ચા કરીશું સર સમયથી કમી છે પણ સર આપના આઈપીઓ માટે અને સર આવવાના ક્વાર્ટર્સ માટે સર ઓલ ધ બેસ્ટ ડેફિનેટલી હોપ કરે આપણી સાથે ફરી એકવાર વાતચીત કરીશું સર થેન્ક યુ વેલા સાથે જ ફોરમ આપ પાસે પણ નજારો સમય થઈ ગયો છે ડિસ્ક્લોઝર્સ આપણે ઘણા બધા સ્ટોક્સ ડિસ્કસ કરી રહ્યા છીએ નો પર્સનલ હોલ્ડિંગ્સ ક્લાયન્ટ્સ ને ડેફિનેટલી રેકમેન્ડ કરી રહ્યા છે થેન્ક્સ ફોર ટેલિંગ બ્રિજેશ ડિસ્ક્લોઝર ના આપણે જેટલા પણ સ્ટોક્સ ની ચર્ચા કરી એની અંદર ના કોઈ મારું પર્સનલ હોલ્ડિંગ છે કે ના કોઈ ફેમિલી મેમ્બર્સ નું થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી ટુ ધ શો આપનો આભાર જણાવવા માટે અને તમામ ચર્ચા કરવા માટે પહેલા સાથે આ શોમાં આટલું જ આગળ માટે લેવું છું કમ્યુનિટી અપડેટ્સ ચિત્ર સીએનબીસી બજાર નમસ્કાર